કેમ છો મિત્રો? મજામાં ને? હું બાબુ પટેલ, આપ સર્વને ફરી એકવાર એજ્યુ સફરની યુટ્યુબ ચેનલમાં આવકારું છું. મિત્રો, ઘણા સમયથી તમારી માંગ હતી કે મેથ્સ અથવા રિઝનિંગનો કોઈ ટોપિક લઈને આવો. તો મિત્રો, આજે મેથ્સની અંદર કોઈ ચોક્કસ અંક આપેલા હોય કે આની આની વચ્ચે બે કેટલી વાર આવે, ત્રણ કેટલી વાર આવે, એ ગણવા માટેની આમ ચપટી વગાડતા આવડી જાય એવી નવી શોર્ટ ટ્રિક તમારા માટે લઈને આવ્યો છું. તો જોઈએ આપણે એ ટેકનિકની વાત કરીએ. મિત્રો, એના માટે તમારે થોડુંક સમજવાની જરૂર છે, યાદ રાખવાનું છે. એકથી સોની વચ્ચે ઝીરો સિવાયનો કોઈ પણ અંક 21 વાર આવે છે એકથી સોની વચ્ચે. પણ જો 0 થી 99 લઈએ તો આવે કેટલા? આવે 20. આપણે યાદ રાખી લેવાના, 20ને યાદ રાખવાના છે. કેવી રીતે તમને એ સમજાવું છું. જો દાખલા કે કોઈ પણ અંક લઈએ, આપણે 1ની વાત કરીએ તો 1 ક્યાં ક્યાં આવે છે થોડું સમજી લઈએ. આ 20 કેવી રીતે આવે છે? તો 1 1માં આવે છે, પછી 11માં આવે, પછી 21માં આવે, 31માં આવે, 41માં આવે, 51માં આવે, 61માં આવે, 71માં આવે, 81માં આવે, 91માં આવે. બરાબર? તો હવે આને ગણીએ. આપણે આજ યાદ રાખવાના છે, 0 થી 99 વચ્ચે કોઈ પણ અંક, 0 સિવાયનો કોઈ પણ અંક 20 વાર આવે છે. ગણીએ કેવી રીતે? જો સમજી લો, પહેલા 1 છેલ્લો, આપણે એકમનો અંક જ ગણવાનો. આગળ દશકના અંદર એ અંક હોય તો એની ચિંતા નહીં કરવાની. 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો એકમનો અંક હોય એવા છે 10 અંકો. હવે દશકના અંકવાળાની અંદર 1 હોય એવા કેટલા કેટલા? તો જોઈએ દશકના અંકની અંદર હોય એવા. દશકમાં આવી ગયો આ 10માં, પછી 11માં 12માં 13માં 14માં 15માં 16માં 17 18 19. 20 નહીં લખી, આ 20ની જરૂર નથી આપણે, 20ની અંદર આવતો નથી. જો ગણો અહીંયા, 1 2 3 4 5 6 7 8 9 અને 10 આવી ગયા 10. તો 1 થી 99 કહો અથવા 0 થી 99 કહો, તો એની વચ્ચે કોઈ પણ 1 20 વાર આવે છે. યાદ રાખી લેજો, 1 કેટલી વાર આવે છે? 20. તો 2 પણ 20 વાર જ હોય. કેવી રીતે? તો તમે 2 22 32, બરાબર 42, આ રીતે તમે ગણતા ગણતા જશો તો એ રીતે એના પણ તમને 10 મળશે. અને પછી 20 21 22 23 24 25 26 27 28 29, એની અંદર પણ 10 એકમના અંકમાં હોય એવા 10 અંક, અને દશકના અંકમાં હોય 2 એવા પણ તમને 10. એટલે કુલ 10 10 ને 10 20. બરાબર? યાદ રાખવાનું, 0 સિવાયનો કોઈ પણ અંક, 0 0 સિવાય, યાદ રાખજો, 0 નહીં હો, 0 સિવાય, 1 થી 100ની વચ્ચે જો આમાં એકમ આવી દશકમાં આવી ગયો એટલે અહીંયા 21 થયા. બરાબર? બાકી તમે 0 થી 99 લખશો અથવા 1 થી 99 લખશો તો એની વચ્ચે 20 જ અંક આવશે. યાદ રાખવાના 20 જ અંક આપણે યાદ રાખવાના છે. હવે 0 કેટલી વાર આવે એની વાત કરીએ તો એ પણ યાદ રાખવાનું. 1 થી 100ની વચ્ચે 0 11 વાર આવે છે, અને 1 થી 99ની વચ્ચે આવે છે 9 વાર. તો 1 થી 100માં કેવી રીતે? તો 10, તમને ખ્યાલ છે, 10 20 30 40 50 60 70 80 90 અને 100. તમે ગણી જોવામાં 1 2 3 4 5 6 7 8 9 અને 10, અને આ અહીંયા દશકના અંકમાં આવી 0 એટલે થઈ ગયા 11. બરાબર? પણ જો આપણે 1 થી 99 લેવામાં આવે તો આ ના આવે, એટલે કેટલા થઈ ગયા? 1 2 3 4 5 6 7 8 અને 9. બહુ શૂન્યની જરૂર નથી પડતી, પણ આપણે બીજા અંકો માટે યાદ રાખી જ લેવાનો આ ફરજિયાત. 20 આવે એટલે આવે, કેમ કેમ આવે એમાં તમારે અત્યારે તમને સમજાયું છે. હવે તમારે કશું જ કરવાની જરૂર નથી. જોઈએ આપણે આગળ ટેકનિક તરફ, ધીમે ધીમે કેવી રીતે દાખલો ગણીએ છીએ, અને હજી એની પણ 100 ટેકનિક, ટેકનિકની અંદર પણ 100 ટેકનિક આવશે. એટલે તમારો સમય 5 10 સેકન્ડમાં તમે ગણી શકો. અત્યારે સમજવા માટે 5 મિનિટ કે 10 મિનિટ બની શકે છે, પણ તમે ફટાક દઈને દાખલો ગણી શકશો. મિત્રો, મેં અહીંયા રકમ લખી છે 101. પહેલાં અત્યારે ધીમે ધીમે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈએ. 101 થી 300ની વચ્ચે 4 કેટલી વાર આવે એ ગણતરી કરવાની છે. તો આપણે યાદ છે, યાદ રાખજો, ભલે અહીંયા લખ્યા 101 લખ્યા મેં, પણ આપણે શરૂઆત કરીશું 100 થી 199. તો તમને ખબર છે એની વચ્ચે કેટલી વાર આવવાના છે 4? તો કે 20 વાર. પછી 200 થી 299 એની વચ્ચે પણ કેટલી વાર આવવાના છે 4? તમને ખબર જ છે 20 વાર. 100 100નો ગેપ હોય ત્યાં યાદ રાખવાનું 20 વાર આવે એકમનો અંક. હો, યાદ રાખજો, એકમ અને દશકની અંદર, એકમ અને દશકની અંદર હોય એવા 20 વાર આવે કોઈ પણ અંક. હવે છેલ્લામાં છેલ્લા કેટલા હતા?
300 तो 300 में तो 4 छे ज नहीं तो શું આવે 0 करो सरवाळो तो કેટલા થયા 40 છે ને સરળ હોય જ તો આપી દો લાઈક બાકી હોય તો મિત્રો હજી પણ થોડક આનાથી આગળ જઈએ આપણે રકમ ની અંદર થોડક હું ફેરફાર કરું છું મિત્રો આગળનો દાખલો છે 101 થી 500 ની વચ્ચે 4 કેટલી વાર આવે આગળ આપણે ગણ્યું જ છે તમને ખબર જ છે કે 100 થી શરૂ કરીને 1 થી 199 એના સુધી કેટલા 20 વાર 200 થી 299 કેટલા 20 વાર 300 થી 399 કેટલી વાર તમને ખબર છે કે 20 વાર અને 400 થી 499 એમાં પણ એકમ અને દશક હોય એવા કેટલા તો કે 20 બરાબર અને 500 છેલ્લો અંક કેટલો છે 500 500 માં તો છે જ નહીં કરો સરવાળો 1 2 3 4 80 મિત્રો આ માત્ર એકમ અને દશકના અંકની અંદર 4 હોય એવી સંખ્યા આપી છે તો એ કેટલા આવ્યા 80 હજી જવાબ પૂરો નથી થયો આપણે 4 કેટલી વાર આવ્યા તમે જોશો જો અહીંથી દશકના અંકની અંદર પણ 4 છે 400 401 402 એમ કરતાં કરતાં જશો તો એની અંદર કેટલા આવશે 100 અંકો આવશે 400થી શરૂ કરશો 400થી 499 એની અંદર દશક 100ના સ્થાનમાં 4 હોય તેવી કેટલી સંખ્યાઓ છે 100 તો તમારે શું કરવાનું આ જે અંક હોય આવો જેને જે અંક પૂછ્યો હોય એ અંક જો મિત્રો જે અંક પૂછ્યો હોય એ જ આની અંદર જો 100ના સ્થાનમાં આવતો હોય તો અહીંયા એક એકડો વધારનો મૂકી દેવાનો અહીંયા એટલે કેટલા લેવાના 20 નહીં લેવાના પણ કેટલા લેવાના 120 બરાબર થઈ ગયા હવે તો તમને ખ્યાલ આવી ગયો 101 થી 500 ની વચ્ચે 4 હોય 4 કેટલી વાર છે તો કે 180 વાર હજી આપણે વધારે આનું પુનરાવર્તન કરીએ થોડા આગળ જઈએ મિત્રો જેમ જેમ આગળ જઈશું ને એમ તમને આમ જલ્દીથી ફટાફટ આવડવા મળશે 301 થી 700 ની વચ્ચે 6 કેટલી વાર આવે છે એની આપણે ગણતરી કરવાની છે આગળ જોયું તો એમને અહીંયા ભલે 301 લખી આપણે આપણે શરૂઆત કેટલા કરશું 300થી 399 કેટલા 20 400થી 499 કેટલા 20 500થી 599 કેટલા તમને ખબર છે 6 કેટલી વાર 20 હવે આવ્યો 600 600થી 699 તો તમને ખબર છે કેટલા 20 પણ અહીંયા થોડુંક સમજવાનું છે કયો પૂછ્યો છે છગડો છ નંબરનો અંક અહીંયા જુઓ સામાં છે 100ના સ્થાનમાં છે એકમ દશક 100 છે તો શું કરવાનું તમને ખબર છે શું કરી દેવાનું ભાઈ અહીંયા એક એકડો વધારે એટલે 20ની જગ્યાએ કેટલા ગણવાનું તમારે 120 અને છેલ્લો અંક શું છે 700 તો 700ની અંદર છગડો છે જ નહીં તો શું આવશે એમાં 0 કરો સરવાળો 1 2 3 4 એટલે 80 તો સરવાળો કરશો તો 20 ને 20 40 ને 60 60 ને 120 180 થઈ ગયા છે ને સરળ હોય જ તો હજી લાઈક બાકી હોય તો આપી દો હજી પણ આપણે આગળ જઈશું હવે ધીમે ધીમે આપણે શોર્ટ ટ્રીક તરફ જઈ રહ્યા છીએ પછી આ ગણતરી કરવાની પણ જરૂર નહીં પડે તો જોઈએ આગળની રીત 201 થી 900ની વચ્ચે 8 કેટલી વાર આવે હવે આપણે બહુ લાંબુ લખવું નથી ટાઈમ ન બગડે એવો પણ આપણે ઉપયોગ કરવાનો છે ને મિત્રો તો અહીંયા કેટલા લખેલા છે 2 જો 2 3 4 5 6 7 8 9 બરાબર અહીંયા દશક અહીં 100ના સ્થાનમાં 2 અહીંયા 9 તો હવે આના સાથે ગણો કેટલા થયા 1 અહીંયા 2 અહીંયા 3 અહીંયા 4 અહીંયા 5 અહીંયા 6 અહીંયા 7 7 થયા ને તો 100ની જોડો બનતી હોય એવી 7 પેર બનવાની છે તો 7 પેર બની તો તમને ખબર હોય કે 100 કોઈ પણ સંખ્યા હોય 100ની પેરમાં વચ્ચે કોઈ પણ સંખ્યા કેટલી આવે તો કે 20 તો કેટલા થઈ ગયા એના 140 સમજણ પડી ગઈ મિત્રો અહીંયા મેં શું કર્યું છે અહીંયા 100નું સ્થાન લખ્યું 100નું સ્થાન 2થી શરૂ કર્યું છે અને 9થી પૂરું થાય છે અહીંયા 100 અહીંયા 100ના સ્થાનમાં 2 છે અને અહીંયા 100ના સ્થાનમાં 9 છે તો આની વચ્ચે એક જોડ આ બીજી જોડ આ ત્રીજી જોડ આ ચોથી જોડ આ પાંચમી આ છઠ્ઠી અને આ સાતમી 7 × 20 કેટલા થઈ ગયા 140 અને હવે બીજા શું કરવાના અહીંયા શું પૂછ્યા છે 8 તો 8 આની વચ્ચે ખરા ને ભાઈ 8થી 100ના સ્થાનમાં 8 છે તો બીજા 100 આમાં ઉમેર દો બીજા તો કેટલી સંખ્યાઓ થઈ 240
तो 201 થી 99 ની વચ્ચે 8 કેટલી વાર આવે? તો એ આવે છે મિત્રો કેટલી વાર? 240 વાર. બરાબર, હજી જોઈએ આગળ. 1 થી 1000 ની વચ્ચે 1 કેટલી વાર આવે? મિત્રો તમને ખબર છે કે 1 થી શરૂ કર્યું છે અને 1000 એ પૂરું થયું, તો 100 ની કેટલી પેર બનવાની છે? 10. તો 10 ગુણ્યા, યાદ રાખજો, 10 ગુણ્યા 20 એટલે કેટલા થઈ ગયા? 200. પછી તમને ખબર છે કે 101, 102, એમ એના પણ કેટલી બનવાની છે? 100ના, 100ના સ્થાનમાં 1 હોય એવી કેટલી બનશે? તો કે 100. કેટલા થઈ ગયા? તો મિત્રો અહીંયા સરવાળો થઈ ગયો 300. હવે 1000ના સ્થાનમાં 1 હોય એવી કેટલી સંખ્યા છે? તો કે 1000. તો એને ઉમેરી દો આમાં, તો કેટલા થઈ ગયા? 301. છે ને સરળ ગણિત અને રીઝનિંગ, સરળ જ, માત્ર સમજવાનું હોય. તો તમારા માટે પણ એક દાખલો આપું છું, એનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. મિત્રો તમારા માટે સવાલ છે, 301 થી 800ની વચ્ચે 5 કેટલી વાર આવે? આનો જવાબ કોમેન્ટ બોક્સમાં લખવાનો છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને તમારા મિત્રો સુધી જરૂરથી પહોંચાડશો. આવજો મિત્રો.